नमस्कार विद्यार्थी मित्रों, केम छे तमने बधाने। धोरण पहेलू विषय कॉम्प्यूटर विषयांक पात्रीजो कीबोर्ड। विद्यार्थी मित्रों, आना पहेलाना पीरियड में तमे कीबोर्ड विषे समझी गया के कीबोर्ड छे तेमा घणी बधी की आवेली होय छे। त्यारबाद तमे स्पेस बार छे, एंटर छे, पछी कर्सर की छे, एना बधा विषे तमे समझी गया। आजे आपणे कॉम्प्यूटर में बधी की छे ए तमारे जोवानी छे अने एना उपयोग विषे फरीथी आपणे रिविजन करवानुं छे। तो विद्यार्थी मित्रों, तमे जे के की विषय अने पहेलाना पीरियड में समझी गया एने आपणे फरीथी रिविजन करवानुं छे। तो सौ प्रथम विद्यार्थी मित्रों, तमे जोई शको छो आ की। आ की ने कहेवामां आवे छे एंटर की। आ की ने शुं कहेवामां आवे छे? एंटर की। विद्यार्थी मित्रों, एंटर की नो उपयोग नवी लीटी पर जवा माटे थाय छे। तमे जोई शको छो आवी रीते मैं लख्युं छे अने ज्यारे मारे नवी लीटी पर जावुं छे त्यारे हूँ एंटर की प्रेस करूँ छू। जो एंटर की दबावामां आवे तो तमे नवी लीटी पर जई शको छो, एटले के नवी लीटी पर जवा माटे एंटर कीनो उपयोग थाय छे। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આ તમે જોઈ શકો છો આ કી। આ કીને કહેવામાં આવે છે સ્પેસ બાર કી। સ્પેસ બાર કી છે તે કીબોર્ડની સૌથી લાંબી કી છે। સ્પેસ બારનો ઉપયોગ અક્ષરો કે શબ્દ વચ્ચે જગ્યા છોડવા માટે થાય છે। તમે જોઈ શકો છો, હવે તમે જોઈ શકો છો જ્યારે હું લખાણ લખું છું અને સ્પેસ બાર પ્રેસ કરું છું તો આવી રીતે વચ્ચે જગ્યા છૂટી જાય છે, એટલે કે અક્ષર હોય, શબ્દ હોય કે વાક્ય હોય એના વચ્ચે તમારે જ્યારે જગ્યા છોડવી હોય ત્યારે તમારે સ્પેસ બાર કી પ્રેસ કરવી પડે છે, એટલે કે સ્પેસ બારનો ઉપયોગ જગ્યા છોડવા માટે થાય છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, તમે ચાર એરોવાળી કી છે તે જોઈ શકો છો। તીરની નિશાનીવાળી ચાર કી છે તેને કહેવામાં આવે છે કર્સર કી। કર્સર કી છે, તમે જોઈ શકો છો કે તેમાં ચાર એરા છે, એક ઉપર જાય છે, એક નીચે આવે છે, એક ડાબી બાજુ અને એક જમણી બાજુ જાય છે। તો ઉપર જાય તેને અપ એરો કહેવામાં આવે છે, નીચે જાય તેને ડાઉન એરો કહેવાય છે, ડાબી બાજુ જાય તેને લેફ્ટ એરો કહેવામાં આવે છે અને જમણી તરફ જાય તેને રાઈટ એરો કહેવામાં આવે છે। તમારે જ્યારે એનો ઉપયોગ છે એના વિશે હવે આપણે જોઈશું। જ્યારે હું અપ એરો છે તે પ્રેસ કરીશ તો તમે જોઈ શકો છો આ કર્સર છે તે ઉપરની તરફ જાય છે। ત્યારબાદ જ્યારે મારે નીચે આવવું હોય ત્યારે હું ડાઉન એરો, એટલે કે નીચેની તરફ જે એરો જાય તેને ડાઉન એરો કહેવાય છે, એ પ્રેસ કરીશ તો હું નીચેની તરફ જઈ શકીશ। ત્યારબાદ જ્યારે મારે ડાબી તરફ જવું છે ત્યારે હું લેફ્ટ એરો છે તે પ્રેસ કરીશ એટલે ડાબી બાજુ જઈ શકીશ। ત્યારબાદ રાઈટ એરો છે એ પ્રેસ કરીશ તો હું જમણી તરફ જઈ શકીશ, એટલે કે ઉપર કર્સરને એક લીટી ઉપર લઈ જવી હોય, નીચે લઈ આવવું હોય, ડાબી તરફ લઈ જવું હોય, જમણી તરફ લઈ જવું હોય તો કર્સર કીનો ઉપયોગ થાય છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો આ નંબર કી। નંબર કી છે તે કીબોર્ડમાં બે જગ્યાએ આવેલી હોય છે, એક અહીંયા જોઈ શકો છો અને એક અહીંયા જોઈ શકો છો। તો આ નંબર કી છે તેનો ઉપયોગ શું થાય છે તો કે અંકો લખવા માટે। તમે જોઈ શકો છો આ બધા છે તે અંક છે, જ્યારે તમારે અંક લખવા હોય ત્યારે તમે આ અંક કી એટલે કે નંબર કીનો ઉપયોગ થાય છે। અંક કી છે તેને નંબર કી પણ કહેવામાં આવે છે। તો અંક કી છે તેનો ઉપયોગ અંકો લખવા માટે થાય છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, તમે એબીસીડી વાળી કી જોઈ શકો છો, આ તેને કહેવામાં આવે છે અક્ષર કી। અક્ષર કીનું બીજું નામ છે લેટર કી, એટલે કે તમારે અક્ષર લખવા હોય, શબ્દ લખવા હોય કે વાક્ય લખવા હોય તો એના માટે તમારે આ અક્ષર કીનો ઉપયોગ થાય છે। એ થી ઝેડ અક્ષર કી, 0 થી 9 અંક કી એટલે કે નંબર કી। તો વિદ્યાર્થી મિત્રો, આ બધી કી છે એ તમારે ખાસ યાદ રાખવાની છે। ત્યારબાદ તમે જોઈ શકો છો કે તમે આ એન્ટરની ઉપર આવી રીતે એરો જાય છે અને મેં લખેલું છે બેક સ્પેસ। તો વિદ્યાર્થી મિત્રો, બેક સ્પેસ છે એનો ઉપયોગ ડાબી તરફ એટલે કે લખાણ છે એને ભૂસવા માટે થાય છે। તમે જોઈ શકો છો હું લખાણ છે એ ભૂસીને તમને બતાવું છું। બેક સ્પેસ કી છે એ જ્યારે આપણે પ્રેસ કરીએ ત્યારે આપણે લખાણ છે એને ભૂસી શકીએ છીએ।
લખાણ છે એને ભૂસવા માટે તમે જોઈ શકો છો આ બેક સ્પેસ કી હું જેમ પ્રેસ કરું છું એટલે લખાણ છે એ ભૂસાઈ જાય છે એટલે કે લખાણને ભૂસવા માટે બેક સ્પેસ કીનો ઉપયોગ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ બધી કી છે એ તમારે ખાસ યાદ રાખવાની છે અને એનો ઉપયોગ છે એને પણ યાદ રાખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોડકા છે એને જોવાના છે હમણાં આપણે કી વિશે સમજી ગયા હવે જોડકા છે એને એને નામ સાથે કી છે એને એના નામ સાથે આપણે જોડવાના છે તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આ કીબોર્ડની સૌથી લાંબી કી જે હમણાં આપણે સમજી ગયા તો એને કહેવામાં આવે છે સ્પેસ બાર તો તમારે સ્કેલથી જોડવાનું છે સ્કેલનો ઉપયોગ કરી અને જોડવાનું છે આને જોડવાનું છે તમારે સ્પેસ બાર સાથે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો એરો છે તે ઉપર જાય છે ઉપર જાય તેને કહેવામાં આવે છે અપ એરો તો વિદ્યાર્થી મિત્રો ઉપર જે એરો જાય છે એને આપણે જોડશી અપ એરારે ત્યારબાદ તમે જોઈ શકો છો આ કી તો આ કીને કહેવામાં આવે છે એન્ટર કી તો આપણે હવે એન્ટર કી છે એ શોધવાનું છે એન્ટર કી અહીંયા છે તો એને ત્યાં જોડી દેશું એન્ટર સાથે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ એરો છે તે જમણી તરફ જાય છે જમણી તરફ જાય તેને કહેવામાં આવે છે રાઈટ એરો એટલે એને જોડવાનું છે આપણે રાઈટ એરા સાથે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આ કી સી એ પી એસ એલ ઓ સી કે તેને કહેવામાં આવે છે કેપ્સલોક કી કેપિટલ અક્ષર જ્યારે ટાઈપ કરવા હોય ત્યારે આપણે કેપ્સલોક કી છે તેનો ઉપયોગ કરીએ છીએ તેને જોડશું આપણે કેપ્સલોક સાથે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એરો છે તે નીચેની તરફ જાય છે નીચેની તરફ જાય તેને કહેવામાં આવે છે ડાઉન એરો એને જોડશું આપણે ડાઉન એરા સાથે વિદ્યાર્થી મિત્રો આ આખું પેજ છે એ તમને હું ફોટો પાડી મોકલીશ તમારે સ્વામાં આ પેજ છે તે પૂરું કરવાનું છે થેન્ક યુ